નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મા સરસ્વતી શિશુ કુંજ ભગવાલા તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 2 વિષય ચિત્ર. હા, તમે વિષય સાંભળો છો, જુઓ છો કે તમને મજા આવી જાય, આવી જાય ને? સરસ મજાનું ચિત્ર હોય, રંગ કરવાના હોય, મજા આવે ને? હા, એટલે કે તમારું ચિત્ર જે છે એ તમે સાંભળતા તો તમને આનંદ આવી જાય છે. તો આપણે આ ક્લાસની અંદર શું જોવાના છે? આપણે જે બનાવીએ છીએ એ માનવે જે બનાવેલું હોય એ પટાખું કહેવાય, બરાબર? તો આની અંદર જે કુદરતે જે સંસાર રચ્યું છે એની અંદર શું આવે? તો શું જુઓ છો? કુદરત, કુદરતે બનાવેલું. હા, કુદરતી દ્રશ્ય જુઓ છો ને? હા, જે આપણી આસપાસ જે બધું વાતાવરણ છે એ શું છે? કુદરતે બનાવ્યું છે, બરાબર? દાખલા તરીકે અત્યારે શું ચાલે છે? શિયાળો, એની અંદર ઠંડી પડે છે ને? હા, અને સવારમાં શું પડે છે? ઝાકળ. ઝાકળ જુઓ છો ને, એ કોણ રચે છે? હા, કુદરત, એટલે કે ભગવાન દ્વારા થાય છે. તો એની અંદર તમે કુદરતી દ્રશ્ય કેવું હોય એ તમને એ બતાવો. એ કુદરતી દ્રશ્ય એ પહાડો હોય, હોય ને? પછી શું હોય કુદરતી બનાવેલું? હા, સૂરજ. પછી હા, પક્ષીઓ. પક્ષીઓ કોને કોને રચ્યા છે? કુદરતે, બરાબર. પછી શું હોય? હા, વૃક્ષો. સરસ, વૃક્ષો કોણે બનાવ્યા છે? કુદરતે. હવે વૃક્ષો એ પણ કુદરતમાં આવી જાય. પછી પહાડો પરથી શું આવે? નદી, બરાબર હોય છે ને? હા, એ પણ શું છે? કુદરતે પરથી બનાવી છે ને? સરસ મજાની આપણે પાણી પીવા માટે. હા, તો આ જે આપણું દ્રશ્ય છે એ શું કહેવાય? કુદરતી કહેવાય. પ્રકૃતિ એટલે કે કુદરતે જે રચ્યું છે એ પ્રકૃતિ, એટલે નાના નાના જે છોડો હોય, મસ્ત વાતાવરણ ઊભું કરે, એટલે કહેવાય કુદરતી વાતાવરણ, બરાબર? એટલે પ્રકૃતિ આપણી આસપાસનું જે વાતાવરણ છે એ પ્રકૃતિ, એટલે કે ફૂલ હોય, છોડ હોય, પછી નાના નાના તમે બગીચા જોવો છો, જોવો છો ને? સરસ મજાના ફૂલો હોય છે. કોને ફૂલો બહુ જ ગમે છે? કોને ગમે છે? હા, બધાને જ ફૂલો બહુ જ ગમે છે. એ જે ફૂલ છે એની અંદર રંગ કોને ઉમેર્યા છે? સરસ, ભગવાને ઉમેર્યા છે. કોને ઉમેર્યા છે? ભગવાન, એટલે કે પ્રકૃતિ છે, એ જે પ્રકૃતિ ભગવાને રચી છે એનું આપણે શું કરીએ? કરી એક કુદરતી દ્રશ્ય અહીંયા મેં રચ્યું છે, બરાબર? દેખાય છે ને? સરસ. હા, એની અંદર ફૂલ, છોડ, પહાડો, પક્ષીઓ, સૂર્ય, બરાબર, એ બધું છે કુદરતી. તો આ જે કુદરતે જે પ્રકૃતિ રચી છે એની અંદર હું તમને એક ફૂલ લઈ અહીંયા આપી જાય, એની અંદર શું કરવાનું છે? તમારે સરસ મજાનું શું કરવાનું છે? કલર કરવાનો. શું કરવાનું છે? કલર કરવાનો છે. તો એક ફૂલ હોય એટલે કે અહીંયા છે, સરસ, બરાબર, એની અંદર શું કરવાનું છે? રંગે રંગે કલર કરવાના છે. તો એ તમને પ્રકૃતિ ચિત્ર છે એ તમને હું તમને નેક્સ્ટ બુકની અંદર સમજાવીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી ટેક્સ્ટબુકની અંદર 18 નંબરનું પેજ પ્રકૃતિક ચિત્ર એટલે કે ફૂલ પાન, એટલે કે બારમાસી. અહીંયા કયું ફૂલ આપ્યું છે? બારમાસીનું ફૂલ આપ્યું છે. જુઓ, દેખાય છે ને તમને કેટલો સરસ કલર પૂરેલો છે? હા, તો એ જ કલર તમારે શું કરવાનું છે? અહીંયા ઘડી જે ટપકા આપ્યા છે એને પહેલાં જોઈન્ટ કરીને, એટલે એનું ડ્રો કરીને તમારે સરસ મજાનો રંગ પૂરવાના છે. તો આપણે શું કરીશું? પહેલાં પેન્સિલ દ્વારા તેને ઘૂંટીશું ઉપર, જે ટપકા છે ને એને જોઈન્ટ કરીશું, તો મસ્ત એક ફૂલ જે છે એ થઈ જશે, બરાબર? તો તમારે આ રીતે કરવાનું છે. પાન બનાવી દઈશું આપણે. અહીંયા તમારે ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે, બરાબર? તમારે શું કરવાનું છે? ઉપર ટ્રેસિંગ કરવાનું છે, એટલે કે ઘૂંટવાનું છે. ઉપર આવી રીતે કરશો એટલે સરસ ફૂલ છે એ દોડાઈ જશે, બરાબર? આ રીતે તમારે આખું ફૂલ બનાવી દેવાનું છે. અને તમને મનગમતા કલર તમે કરી શકો છો. એવું જ નથી કે આ જે કલર પૂર્યા છે એ જ કલર તમારે પૂરવા, તમને જે ગમે એ કલર તમારે પૂરવાના છે.
ફૂલ કેવા કલરનું હોય, રંગબેરંગી કલરનું પણ હોય, સરસ હોય છે ને બગીચા. તમે ગયા છો ને બગીચાની અંદર? હા, તેની અંદર કેટલા સરસ સરસ મજાના ફૂલો હોય છે, હોય છે ને. અને એ ફૂલો તમને તોડવાનું પણ બહુ જ ગમે છે, ગમે છે ને, કારણ કે એ ખૂબ મજાના હોય છે. અહીંયા શું કરીશું આપણે, જે ફૂલની દાઢી છે શું કરીશું, એની અંદર ગ્રીન કલર કે લીલો કલર કરીશું, બરાબર. હંમેશા ફૂલની જે દાંડી હોય એ લીલા કલરની હોય, હોય છે ને. હા, એના પાન પણ આપણે લીલા કલરના કરી દઈશું. અને ફૂલ તો રંગબેરંગી હોય છે, પીળા કલરનું પણ ફૂલ હોય, લાલ કલરનું, બ્લુ કલરનું હોય છે ને, ગુલાબી કલરનું ફૂલ, ગમે તે કલરના હોય છે અને સરસ દેખાય છે. તો અહીંયા મારી પાસે યલો છે, એટલે કે પીળો કલર છે, અહીંયા પીળો કલર પૂરીશ. તમને જે કલર ગમે એ કલર તમારે પૂરવાનો છે. કલર બહાર જવો જોઈએ નહીં, સરસ રીતે પૂરવાનો છે તમારે. આવડે છે ને કલર પૂરતા? હા, બધાને જ કલર પૂરતા આવડે છે, સરસ. તમને ડ્રોઈંગ કરવાનું ગમે છે ને, કલર કરવાનું? હા, લખવાનું ના ગમે પણ કલર કરવાનું તો તમને બહુ જ ગમે છે. આ રીતે તમારે સરસ મજાના કલર કરી દેવાના છે. જો દેખાય છે ને, હા, તમારે એક રેડ લીધો છે, લાલ લીધો છે, વચ્ચે હું અહીંયા લાલ પૂરી દઈશ. દેખાય ને સરસ મજાનું ફૂલ? તો એવી જ રીતે તમારે અહીંયા આપ્યું છે. શેનું ફૂલ આપ્યું છે? શેનું આપ્યું છે? અહીંયા આપ્યું છે બારમાસી. અહીંયા આપણે શેનું ફૂલ કર્યું? અહીંયા આપણે શેમાં કલર કર્યો? બારમાસીનું ફૂલ છે, બરાબર. તો બારમાસીનું ફૂલ તમે ગુલાબી કલરનું પણ જોયું હશે, વ્હાઈટ પણ જોયું હશે, બ્લુ જોયું હશે, યલો કલરનું, પીળા કલરનું પણ જોયું છે, જોયું છે ને. હા, પછી જુઓ અહીંયા કમળ. કમળ કેવા કલરનું હોય? હા, ગુલાબી કલરનું હોય છે ને. હા, સરસ. પીળા કલરના પણ આવે તો કમળ આવે છે, જોયા ને તમે? હા, તો અહીંયા શું કરવાનું છે તમારે, ફરી અહીંયા જે મેં બતાવ્યું તમને એ જ રીતે તમારે પેન્સિલથી પહેલાં ડ્રો કરી દેવાનું છે, એટલે કે ઘૂંટી દેવાનું છે કમળને. પછી તમને જે ગમે કલર તે તમારે સરસ મજાના કલર કરવાના છે. સમજણ પડી ગઈ? તો અહીંયા મેં તમને આ જે રીતે બતાવ્યું એ જ રીતે તમારે આ બાજુ તમારે કલર કરવાના છે. તો તમારે બેઉને કલર કરીને સરસ હોમવર્કની ગ્રુપની અંદર તમારે સમયસર ફોટો પાડીને તમારે સેન્ડ કરી દેવાનું છે. થેન્ક યુ.